आखी जिंदगी सुखनी शोधमा कस्तूरी मृगनी जेम भटकता आपणे लोको क्यारेय समझता नथी के सुख आपणी अंदर ज रहेलू छे। आपणे तेने बहार शोधवाना प्रयासोमां निष्फळ जईए छीए अने हताश निराश थई विषादी बनीने जीवनने अंधकारमय बनावीए छीए। निराशाना तिमीरमांथी आशाना अजवास तरफ लई जनार चेतनवंतु पुस्तक एटले गीव अ चांस टू हैप्पीनेस। बेल्जियम ना लेखक फिल बॉसमन्स नू लखेलू आ पुस्तक जेनो रसास्वाद सलीम भाई करावे एटले सुख आपोआप आपणी बाजूमां आवीने गोठवाय जाए। कहवाय छे के हैप्पीनेस इज द स्टेट ऑफ माइंड। जीवनभर समस्याओना सम्रांगणमां लड़ता लड़ता थाकी गयेला आपणा चेतनहीन शरीरमां प्राण ऊर्जानो संचार करी शके एवा आयामो आ पुस्तकमां दर्शावायेला छे। जीवननी प्रत्येक क्षणने मांजीने उजळी केम करवी तेनी समज आ पुस्तकमां आपवामां आवी छे। न राख आश कदी कोई पास पछी तने कोण करी शके निराश। वधु ने वधु एषणानी प्राप्तिमां आपणे थाकी जईए छीए અને છતાંય મૃગજળની પાછળ દોડતા જ રહીએ છીએ। આ વૃક્ષની ડાળે ઝૂલતા ઝૂમતા પંખીઓ, આ ધરતી, આ આકાશ, ઘરમાં કિલ્લોલ કરતું બાળક, રસોઈ કરતી પત્નીનું સ્મિત, ઓફિસથી આવતા પતિનો પગરવ, કોઈ સ્વજનનું ભીનું ભીનું સ્મરણ, આમ જુઓ તો સુખ જ સુખ છે ચારે તરફ, પરંતુ શોધતા આવડે તું। સુખ આપણી આસપાસ મલકાઈ રહ્યું છે, જરૂર છે કેવળ એને આશાન્વિત દ્રષ્ટિએ નિહાળવાની અને પળે પળને સાર્થક બનાવવાની। ભાવાનુવાદક સલીમભાઈની શૈલીમાં આ પુસ્તક સાંભળવું એક લાહવો છે। એમના શબ્દો દુઃખી હૃદયને શાતા આપવામાં સમર્થ છે। એમના દ્વારા આપવામાં આવેલ શાબ્દિક શાતા દવા અને દુઆ દરેક સેશનમાં શબ્દસ્થ થઈ હૃદયસ્થ થાય છે અને સેશન વધુ ભાવસભર બને છે। આંતરરાષ્ટ્રીય સ્તરે બેસ્ટ સેલર બનેલ આ પુસ્તક આપણને ફરી ફરીને કહે છે કે સુખ તમને મળવા માંગે છે, સુખને એક ચાન્સ તો આપો। અને અંતમાં એક કવિની પંક્તિઓ કે સુખ નથી કોઈના ચહેરામાં, સુખ નથી ફૂલોના સહેરામાં, સુખ તો સંતાયેલું છે આપણી બેમાસૂમ પાપણના પહેરામાં। ધન્યવાદ।